सूरत महानगरपालिकानी चूंटणी बाद लोकोमां धीरे धीरे जागृति आवी रही छे। वोर्ड नंबर 4 કાપોદરાના રહીશો તેમના કોર્પોરેટર આમ આદમી પાર્ટીના કોર્પોરેટરનો સંપર્ક કરવાનું શરૂ કરી દીધું હોય તેવું લાગે છે। કાપોદરા વિસ્તારની શ્રીજી સોસાયટીમાં પોતાના જ ઘરમાં નાના ફેરફાર કરતા કોર્પોરેશન અધિકારીઓ નોટિસ ફટકારી છે, જેને લઈને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે અધિકારીઓને જો ખોટું કામ કરશો તો જેલના સળિયા પાછળ ધકેલી દેવાની ચીમકી આપી છે। કાપોદરા વિસ્તારની શ્રીજી સોસાયટીના પોતાના મકાનમાં એક નાનકડો ફેરફાર રહીશ દ્વારા કરવામાં આવ્યો છે। વધારાનો સ્લેબ પણ નથી ભર્યો, વધારે કોઈ બાંધકામ પણ તેમના દ્વારા કરવામાં આવ્યું નથી, છતાં પણ કોર્પોરેશનના અધિકારીઓ તેમને ગેરકાયદેસર બાંધકામ કર્યા હોવાની નોટિસ ફટકારીને ગયા છે। કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા ખોટી નોટિસ ફટકારતા ઘરે માલિક તેમના વિસ્તારના આમ આદમી પાર્ટીના કોર્પોરેટરને તે અંગે ફરિયાદ કરી હતી। ફરિયાદ મળતાની સાથે જ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ધર્મેન્દ્ર બાબરિયાએ ત્યાં પહોંચીને ઘર માલિકનો પ્રશ્ન સાંભળ્યો હતો, જેમાં તેમણે ઘરમાં કોઈ એવા મોટા ફેરફાર નથી કર્યા જેને ગેરકાયદેસર બાંધકામ માની શકાય, છતાં પૈસા ખંખેરી લેવાની બદ ઈરાદેથી નોટિસ આપવામાં આવી હોવાનું જણાઈ આવ્યું છે। આમ આદમી કોર્પોરેટરે સ્પષ્ટ ચીમકી આપી છે કે માત્ર તોડબાજી કરવાના ઈરાદે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અધિકારીઓ નેતા સાથે મિલીભગત કરીને મકાન માલિકોને ખોટી રીતે હેરાન કરતા આવ્યા છે। આવી રીતે ખોટી નોટિસો આપી ઘર માલિકોને દબાણમાં લાવી પૈસા ખંખેરી લે છે। કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ ન થયું હોવા છતાં રહીશોને હેરાન કરવા માટે નોટિસ પહેલાં પાઠવવામાં આવે છે, ત્યારબાદ પૈસાની માંગણી કરીને નોટિસ રફે દફે કરી દે છે। માત્ર તેમનો હેતુ પૈસા પડાવવાનો હોય છે, તેના માટે આ જ પ્રકારની નોટિસ આપવા માટે તેઓ ઘર માલિક સુધી પહોંચી જાય છે। હાલ તો આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે કામગીરી શરૂ કરી દેતા ભાજપ ઓથી વધુ મનપાની અધિકારીઓ માટે તેઓની કામગીરી માથાનો દુખાવો સમાન બનશે તેમાં કોઈ બેમત નથી। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।